આપની આસપાસ બનતી ઘટનાને જોવા માટે અમારી બીઝી ન્યૂઝ ગુજરાતી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. જૂનાગઢમાં 28 તારીખે યોજાનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો વિડીયો થયો વાયરલ. માંગરોળ તાલુકાના લોયેજના ઈવીએમ મશીનમાં આમ આદમી પાર્ટી અને ભાજપના સિમ્બોલમાં ગોટાળો કર્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહાવીરસિંહ ચુડાસમાએ તેને લઈ માંગરોળ મામલતદારને અને જૂનાગઢ કલેક્ટરને અરજી આપી, તેમજ તે ઈવીએમમાં આવતો અવાજ અને હાથ પરથી તેઓ આ વિડીયો લોયેજનો હોવાનો કરી રહ્યા છે દાવો. મારું નામ છે મહાવીરસિંહ માધવસિંહ ચુડાસમા, રહેવાસી ભક્તપુર. તાલુકા પંચાયતની 10 લોયેજ સીટ ઉપર મારી ઉમેદવારી મેં નોંધાવેલી આમ આદમી પાર્ટીમાંથી, જેમાં મારું નિશાન હતું જાણું, જ્યાં ઈવીએમ મશીનમાં જોરદાર ગોટાળા કરવામાં આવ્યા છે, જ્યાં સાવરણાના નિશાન ઉપર કમળ ચોંટાડી દેવામાં આવ્યું અને કમળના નિશાન ઉપર સાવરણ ચોંટાડવામાં આવ્યો. આમ કરી અને મારા સાવરણા અભણ જે માણસો હતા તેના મતો લેવા માટે, કેમ કે સાવરણામાં નાખે તો કમળમાં જાય, એ રીતે ગોઠવણ કરવામાં આવી અને મને હરાવવામાં આવ્યો છે, જેને નોંધ લેવા સર્વે લોકોને અપીલ કરું છું. કઈ રીતે આપની પ્રક્રિયા કરી છે આગળની? અને મેં જે પ્રક્રિયાઓ કરી છે, આજે મને જ વિડીયો જે વાયરલ જોવા મળ્યો, એ વિડીયોમાં લોજનો જ વિડીયો છે 100%. તેમાં જે લોકો બોલે છે તે લોજના છે અને મેં આજે તેના વિરુદ્ધમાં ચૂંટણી પંચ આયોગને, કલેક્ટર કચેરી જૂનાગઢને રજિસ્ટર એડી એક પત્ર દ્વારા જાણ કરી છે. એક પત્ર મામલતદાર કચેરી શ્રી માંગરોળ, એટલે કે ચૂંટણી આયોગ જે હોય તેને મેં અરજી રૂબરૂ આપી છે. બ્યુરો રિપોર્ટ, બીજી ન્યૂઝ.